રાજ્યમાં પ્રથમ મલ્ટીલેયર અને સુરતનો 170મો બ્રિજ સીઆર પાટીલના હસ્તે ખુલ્લો મુકાતા શહેરીજનોની આતુરતાનો અંત. સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ ફ્લાયઓવરબ્રિજનું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સુરતના 70મો બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી સુરતીઓ જે બ્રિજ શરૂ થવા માટેની રાહ જોતા હતા, આખરે તે આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. સહારા દરવાજા સ્થિત અવધ ટેક્સટાઇલના ખાતે કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મુંબઈ વેસ્ટર્ન રેલવે લાઇન ઉપર સહારા દરવાજા ખાતે રેલવે ગરનાળા ઉપર તથા સુરત બારડોલી રોડ પર કરણી માતા જંકશન પર અંદાજિત રૂપિયા 133.50 કરોડનો ખર્ચ નવનિર્મિત સુરતની શાન સમાવ અને ગુજરાતનો સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે, જે સૌનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં આ પ્રકારની બ્રિજ સૌ પ્રથમ વખત બન્યું હોવાનો દાવો સુરત કોર્પોરેશન કર્યો છે. બ્રિજના કારણે સુરતનો અતિ વ્યસ્ત વરિંગ રોડ, સહારા દરવાજા, સ્વિમેર હોસ્પિટલની આસપાસ ખૂબ જ ટ્રાફિકનું ભારણ જોવા મળતું હતું. આ બ્રિજને કારણે હવે વાહન ચાલકોને પણ મોટી રાહત થશે. તેની સાથે નેશનલ હાઈવેની કનેક્ટિવિટીનો પણ માર્ગ મોકળો થઈ ગયો છે. સુરેશ ચૌધરી સિટી તરીકે ઓળખાય છે ત્યારે આ 170માં બ્રિજનું નિર્માણ થયું છે. સુરતમાં અત્યાર સુધીમાં તૈયાર થયેલા બ્રિજમાં સૌથી આકર્ષક અને સૌથી ઉપયોગી બ્રિજ પૈકીનો એક હશે.